વિદ્યાર્થી મિત્રો હું ચાવડાના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં પાઠ 7 આપણે સમજીશું બરાબર પાઠ છે અલ્લાહ જલ્લ એ આ છે ઉર્મી ગીત છે બરાબર કાવ્ય છે જેમાં કાનાને સાધાનું વર્ણન કરેલું છે કાનો છે કે ગોપીઓની સાથે કેવી રીતે રાસ લીલા કરે છે અને કેવી રીતે રાસ રમે છે ક્યાં રમે છે એના વિશે આ કાવ્યમાં સમજાવ્યું છે જેને લેખક કોણ છે તે બાલ મુકુંદ દવે બરાબર અલ્લક દલા એટલે કે અલ્લક દલા એટલે કે જો આમાં મેં તમને શબ્દાર્થ લખાયેલા છે બરાબર એમાં આપેલું છે કે અલ્લક દલા એટલે કે તો કે અલ્લક દલા એટલે કે આગળ પ્રાપ્ત જ્યાં આપણે એમ કે ને આગળથી ઓલા ઘરે જઈએ છીએ એટલે કે સંરક્ષણા અલ્લક દલા એટલે કે સંરક્ષણા બાળકોને ગાવું ગમે તેવું આ કાવ્ય છે તો હવે હું તમને કાવ્ય સમજાવું છું તો કાવ્ય સમજતા પહેલા આપણે પાઠની શબ્દ સમજૂતી જોઈ લઈએ ઝાંઝર એટલે કે ખૂબ ઝડપથી એટલે કે ગોળ ગોળ કરી રહ્યું છે અને ઢોલક એટલે કે ઢોલ અને આરને એટલે આપની કાનમાં ચરિત્ર એટલે ચારિત્ર ગોપીજન વલ્લભ એટલે ગોપીઓનો કાન બાહુલો પદમ છે એ વૃક્ષનું નામ છે ને વંશી એટલે કે મોર્ય અલગ જલક એટલે કે અલગ જલક એટલે કે દૂરથી આછેરું સંભાળ તેવું બરાબર હવે આપણે ગીત જોઈએ કે છે કે અલગ જલક ઝાંઝર જલક રડિયાળો જમ નાનો અલગ જલક એટલે કે જો આપણે જોયું અલગ જલક એટલે કે અલગ જલક એટલે કે દૂરથી અને ઝાંઝર એટલે કે પગમાં પહેરવાનું એ ઘરેણું ઝલક એટલે કે ઝળકતું અને ચમકતું રટિયાળો જમનાનો મલર એટલે કે રટિયાળો એટલે કે આંખને ગમે તેવો જમના એટલે કે યમુનાજી નદી કિનારો છે ને યમુના નદી એનો કિનારો એટલે કે રટિયાળો જમનાનો મલર એટલે કે રટિયાળો એટલે કે આંખને ગમી જાય તેવો જમનાજીનો મલર એટલે કે મૂલક બરાબર મૂલક એટલે કે પ્રદેશ જમનાજીનો પ્રદેશ એથી સુંદર રાધા ગૌરી મોકળું ઝળકે 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 કે જમનાજી તો એટલા સુંદર છે પણ એનાથી સુંદર શું છે તો કે રાધાજીનું મોકળું એટલે કે રાધા ગૌરી મોકળું ઝળકે એથી પણ વધારે સરસ છે એ રાધાજીનું જે મોકળું છે એ ઝળકે છે આગે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે છમક છમક એટલે કે આગમાં એટલે કે આકાશમાં પૂનમનો ચંદ્રમાં ઉગ્યો છે અને રાસ રમી રહ્યા છે બધા છમક છમક એટલે કે ગોળ ગોળ કરી રહ્યા છે ગોપી ભીડો કાન ગુસ્યો છે ઢોલક વાગે ધમક ધમક એટલે કે ગોપી ભીડો એટલે કે બધી ગોપીઓ રમે છે એના વચ્ચે જે કાનો છે એ અંદર આવ્યો છે અને ઢોલ વાગે છે ધમ ધમ રાધિકાનો હાર તૂટે છે મોતી ચળકે ચળક ચળક હવે રમતા રમતા શું થાય છે તો કે રમતા રમતા રાધાજી છે એનો હાર છે એ મોતીનો તૂટી જાય છે અને મોતી ચાલીકો ઢોળાઈ જાય છે અને મોતી એકદમ ચમકે છે કેવી રીતે ચમકે છે કે ચલક ચલક એટલે કે એકદમ પ્રકાશિત થઈ બધા જળિયા પણ એક ફૂટે છે ડૂબે રાધિકા ચલક ચલક એટલે કે બધા મળી ગયા છે પણ એક મોતી છે એ હજી ઘટે છે અને એ મોતી હજી એક ફૂટે છે અને એનો બધે ગોઠે છે લીધું હોય તો આને કાના મોતી મારું ચલક ચલક એટલે કે છે કે કાના તેના મોતી લીધું હોય તો મને આપી દે તારા ચરિત્ર ચરિત્ર છે ક્યાં છાના જાણે આખો મલક મલક એટલે કે છે કે તારા ચરિત્રનું ક્યાં અમે ન ખબર એમ કે કાન છે એ માખણ ચોરાવીને ખાય છે અને કાન છે ખૂબ જ કાનો છે ખૂબ જ રમતિયાળ અને મજાક મસ્તીના સ્વભાવ વાળો છે એટલે કે છે કે તારા ચરિત્રની અમને ક્યાં નથી ખબર તે લીધું હોય તો મને આપી દે કાને ત્યાંથી દોટ મૂકી છે રીત ચડી ગોપીજન વલ્લભ એટલે કાન ત્યાંથી દોટ મૂકી એટલે કાનો છે એ ત્યાંથી વયો જાય છે શું કામ એને રીત ચડી જાય છે રાધાજી એને એવું કે છે કે તે મારું મોતી ચોરાયું
મને આપી દે એટલે આ વાતની કાનાને રેસ ચડી જાય છે એટલે તે ત્યાંથી વયો જાય છે કદમ છાયા ખૂબ ચૂકી છે બંસી છેડે અલપ અલપ એટલે કદમ છાયા એટલે કે કદમ છે એક વૃક્ષનું નામ છે એની નીચે એ જાય જાય છે અને એની છાયામાં બેસી અને બંસી એટલે કે મોરી છે એ વગાડવા લાગે છે રાધા દોડે ચિત અધીરે રાસ રચ્યો છે અલગ અલગ રાધા દોડે છે ચિત એટલે કે રાધા જે છે એ દોડી અને ત્યાં અધીરા એટલે કે બે બાવડા બનીને પોતે ત્યાં જાય છે અને રાસ રચ્યો છે અલગ અલગ એટલે કે રાસ રચ્યો છે અલગ અલગ એટલે કે આપણે જોયું એવી રીતે અલગ અલગ એટલે કે ખૂબ જ ઝળઝળતો બરાબર સુર વણાય ધીરે ધીરે ઉડતાય પલક પલક સુર વણાય છે ધીરે ધીરે સુર એટલે કે જે બંસી વગાડે છે એમાંથી જે સુર નીકળે છે એ વણાય છે એટલે કે વણાવ એટલે કે આપણને વ્યવસ્થિત રીતે સંભળાય છે ધીરે ધીરે સંભળાય છે બરાબર અને ઉડતાય પલક પલક ઉડ એટલે કે દિલ દિલ ચોરાય છે પલક પલક એટલે કે થોડું થોડું એમ દિલ આપણું ચોરાયું છે અલગ દલક ઝાંઝર ઝલક રટિયાળો છમ નાનો મલક એથી સુંદર રાધા ગોરી મુકડું ચડકે ઝલક ઝલક ઉડતાય એટલે કે દિલ ચોરાય પલક પલક એટલે કે પળ પળે દિલ ચોરાય છે અલગ દલક ઝાંઝર ઝલક એટલે કે પાછું કે છે કે અલગ દલક ઝાંઝર ઝલક અલગ દલક એટલે કે ધીમું ધીમું ઝાંઝર વાગે છે રટિયાળો છમ નાનો મલક રટિયાળો એટલે કે આંખની ગમી જાય તેવો છે એ યમુનાજીનો મુલક એટલે કે પ્રદેશ છે એથી સુંદર રાધા ગૌરી મુકડું ચડકે ઝલક ઝલક એટલે કે છે કે જમુનાજીનો મુલક એટલે કે જમુનાજીનો પ્રદેશ છે એમથી પણ સુંદર છે રાધાજીનું રૂપ એટલે કે એનું મોઢું અને એ ચડકે છે એટલે કે ચમકે છે ચકચકિત રીતે ચકચકિત થઈને ચમકે છે બરાબર છે હવે આપણે આ કાવ્ય જોઈ લીધું છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રશ્ન જવાબ જોશું બરાબર છે હવે આ છે એ તમારે આ જે શબ્દ છે એ તમારે રફ બુકમાં લખવાના છે આના પછીના લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ કરીશું થેન્ક યુ